हेलो फ्रेंड्स, ऋतुस किचन में तमारू स्वागत छे। मारू नाम छे ऋतु अने आजे हूँ तमारी साथे शेयर करीस आलू मेथी नी पूरी। चा साथे खाओ, लंच बॉक्स में लई जाओ के पछी दही के अथाणा साथे खाओ, स्वाद में बहुज टेस्टी लागे छे। बनावामां एकदम सरल अने फटाफट बनी जाय तेवी छे। तो चालो एकदम सरल रीते बनावानुं शुरू करिए। आलू मेथी नी पूरी बनावा माटे 2 कप घऊंनो लोट लेवानो छे। 3-4 व्यक्ति माटे आ रेसिपी बनावी रह्या छीए। साथे 1/2 कप चणानो लोट लईशुं, जेनाथी पूरीनो स्वाद बहु ज सरस आवशे। 1/2 टीस्पून हळदर उमेरीशुं, 2 टीस्पून ધાણા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન અજમો, આ રીતે મસળીને ઉમેરીશું। બે ટીસ્પૂન તલ, તલ ઉમેરવાથી પણ પૂરીનો સ્વાદ બહુ સરસ આવશે અને દેખાવમાં પણ સુંદર લાગશે। સ્વાદ પ્રમાણે મીઠું। 2 ટીસ્પૂન આદુ અને મરચાની પેસ્ટ, તીખાશ જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે લીલા મરચાં લેવા, અને લીલા મરચાંની જગ્યાએ લાલ મરચું ઉમેરવું હોય તો પણ લઈ શકાય। 1 કપ મેથી ઉમેરીશું। મેથીને મેં એકદમ ઝીણી કાપીને લીધી છે। ફ્રેશ મેથી ના હોય તો કસૂરી મેથી પણ લઈ શકાય છે। કસૂરી મેથીથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અત્યારે મેં 1 કપ મેથી લીધી છે, તમારે વધારે લેવી હોય તો તે પણ લઈ શકો છો। થોડા ધાણા ઉમેરીશું। 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને એકદમ ઠંડા કરી લીધા હતા અને પછી તેની છાલ કાઢી અને છીણી લીધા છે। તો બટાકાને આ રીતે છીણીને જ લેવા, જેથી જો લોટમાં સારી રીતે ભળી જાય અને એમાં ગાંઠા ના રહે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। બટાકામાં પણ મોઈશ્ચર હોય છે અને મેથીમાં પણ હોય છે, તો લોટ બાંધવામાં બહુ પાણીની જરૂર નહીં પડે। આને હવે એકદમ સારી રીતે મસળી લેવાનું છે। તો જુઓ, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે થોડું થોડું પાણી ઉમેરીને થોડો સોફ્ટ લોટ બાંધવાનો છે, એટલે કે આપણે જે પૂરીનો લોટ બાંધીએ છીએ તેવી રીતે લોટ બાંધવાનો છે। બહુ જ ઓછા પાણીની જરૂર પડશે, બટાકા ઉમેર્યા છે એટલે। તો જુઓ, આ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું, ફરીથી થોડો મસળી લઈશું। તો જુઓ, પૂરીનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી ફરી લોટને એકવાર સારી રીતે મસળી લઈશું। અને હવે એક સરખા લુવા કરીશું। તો પૂરી જે સાઇઝની બનાવી હોય, નાની કે મોટી, તે પ્રમાણે લુવા કરી લેવાના છે। અત્યારે હું મીડિયમ સાઇઝની પૂરી બનાવી રહી છું। હવે પાટલી પર થોડું ઓઇલ લગાવીશું, જેથી વણતી વખતે પૂરી ચોંટે નહીં। હવે પૂરીને વણી લઈશું। તો મીડિયમ થિકનેસવાળી પૂરી રાખવાની છે, ના બહુ જાડી કે ના બહુ પાતળી, તેવી રીતે પૂરી વણી લેવાની છે। તો તમે જોઈ શકો છો, પૂરીની થિકનેસ આ રીતે રાખવાની છે। તો પૂરી વણતી વખતે કોરા લોટનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો। તો આ રીતે પૂરી વણતા જઈશું અને જોડે જોડે તળતા જઈશું। પૂરી એકસાથે બધી જ વણીને મૂકી રાખશો તો પછી તળશો તો પૂરી સુકાઈ જશે અને બિલકુલ પણ નહીં ફૂલે। તો 4-5 પૂરી વણાઈ જાય એટલે તળી લેવાની છે। તો આ રીતે પૂરી વણતા જઈશું અને જોડે જોડે તળતા પણ જઈશું। તળવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલેથી જ તેલને ગરમ થવા મૂક્યું હતું। તેલ હવે ગરમ થઈ ગયું છે અને પૂરીને તેલમાં ઉમેરીશું। ગેસની ફ્લેમ મીડિયમથી હાઈ રાખવાની છે। પૂરી ઉમેર્યા પછી થોડીવાર માટે આ રીતે તળાવવા દઈશું। પછી થોડી ઉપર આવવા લાગે એટલે હલકી દબાવીશું, જેથી પૂરી ફૂલે અને પૂરી ફૂલી જાય એટલે એને એની સાઈડ જે છે તે પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ આ રીતે તળાવવા દઈશું। તો તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ એવી ફૂલેલી આલુ મેથી પૂરી તૈયાર છે। આવી જ રીતે બીજી બધી જ પૂરી તળી લઈશું। જો તેલ બરાબર ગરમ નહીં હોય તો પૂરી ફૂલશે નહીં, અને ગેસ ધીમો હશે તો પણ પૂરી નહીં ફૂલે અને પૂરીમાં તેલ ભરાશે।
तो हमेशा જ્યારે પણ આ પૂરી તળો ત્યારે મીડિયમ થી હાઈ ફ્લેમ પર જ પૂરીને તળવાની છે। તમે જોઈ શકો છો પૂરી એકદમ ફૂલી છે। તો એકદમ પરફેક્ટ ફૂલેલી આલુ મેથી પૂરી તૈયાર છે। તો ગરમા ગરમ પૂરીને હવે સર્વ કરીશું। તો બહુ જ ટેસ્ટી લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમને આ રેસિપી કેવી લાગી। આજની આ રેસિપી ગમી હોય તો લાઈક કરો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરો અને આવી નવી નવી અને યુનિક રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી। બીજી વાર ફરી મળીશું નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય।